ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી પડવા ગામ સહિત 12 ગામોની જમીન સંપાદનને લઈને ખેડૂતો અને જીપીસીએલ કંપનીનો મામલો દિવસે ને દિવસે વકરતો જાય છે। બાડી ગામે ખેડૂતો દ્વારા એક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા ટીયર ગેસના 2 સેલ છોડાયા હતા। ઘોઘાના બાડી પડવા સહિતના 12 ગામોની જમીન સંપાદનનો મામલો વકરતો જાય છે। એક બાજુ જીપીસીએલ કંપની અને સરકાર ટસની મસ નથી થઈ રહી, તો બીજી તરફ 12 ગામના ખેડૂતો પણ હાલ કંપની દ્વારા ચાલી રહેલ માઇનિંગને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। થોડા દિવસો પહેલા ઘોઘા સહિતના 12 ગામના ખેડૂતો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ આજે ખેડૂતો દ્વારા રેલી યોજી વિરોધ કરાતા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડાયા હતા। ત્યારબાદ ખેડૂતોએ ખેતરમાં બેસીને પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો। અમારું આંદોલન આ લગભગ 4-5 મહિનાથી ચાલુ જ છે સતત। અમારે અમારી જમીન છે, આ સરકારશ્રીએ કીધું કે ભાઈ અમે કબજો કરી લીધો, પણ ખરેખર એણે અમારી જે માલિકીની જમીન છે એની અંદર કબજો નથી કર્યો, અને એને અટકાવવા માટે થઈને અમારો આજનો પ્રોગ્રામ અહીંયા હતો કે ભાઈ અમારી માલિકીમાં નહીં, તમે જે પડતરમાં કરો છો એમાં અમને કોઈ વાંધો નથી, સરકારી પડતરમાં કરો એમાં અમારો કાંઈ રોલ નથી, અને અમે અમારી જે માલિકની જમીન છે જ્યાં સુધી અમારો કેસનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે એની અંદર એને એન્ટર નહીં થવા દઈએ, આવો અમારો બધા ખેડૂત ભાઈઓનો નિર્ધાર છે। એટલે એટલા માટે થઈને આજનો અમારો હતો, તો અમને 144 નીચે ડિટેન કરવામાં આવ્યા છે, અને ડિટેન કરીને અત્યારે સ્થળ ઉપર જ અહીંયા છોડી દેવામાં આવે છે। હવે અમારું આંદોલન આમ સતત ચાલુ રહેશે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની પડવા ગામે જીપીસીએલ સરકારી કંપની હાલમાં ખેડૂતોની જમીન કબજે કરીને બેઠી છે। 20 વર્ષ પહેલા જમીન સંપાદન કરવામાં આવી હતી, જેની માલિકીનો હક સરકાર હાલમાં મેળવી રહી છે। ખેડૂતો આજે ફરી બીજીવાર ગાંધીગીરી કરીને વિરોધ કરવા ગયા હતા, અને સવારમાં પોલીસને ગેરસમજ થતા 2 રાઉન્ડ ટીયર ગેસ સેલ છોડાઈ ગયા હતા। જોકે બાદમાં ખેડૂત આગેવાન સાથે ચર્ચા બાદ પોલીસે માઇનિંગ સ્થળ નજીક ખેડૂતોને વિરોધ કરવા મંજૂરી આપી હતી, પરંતુ 144 કલમ કલેક્ટર દ્વારા લગાવાઈ હોય ત્યારે પોલીસે 500 જેટલા લોકોની અટક કરીને બાદમાં છોડી પણ મૂક્યા હતા। બપોર થતાં ખેડૂતો પોતાના ઘર તરફ પરત વળી ગયા હતા, અને હજુ પણ ગાંધીગીરી મામલે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારીને રવાના થયા હતા। પોલીસ કાફલા વચ્ચે હાલ માઇનિંગનું કામ શરૂ થયું છે, જેમાં હાલ ખરાબાવાળી જમીન પર કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતો તેમની વાવેતરવાળી જમીન પર કામગીરી શરૂ ના કરે તે માટે હાલ નજર રાખી રહ્યા છે। કોર્ટ મેટર હોવાને પગલે કોર્ટનો નિર્ણય ના થાય ત્યાં સુધી તેમાં આગળ ચાલે નહીં તેવી વિનંતી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતો હજુ પણ જમીન આપવા તૈયાર છે, પરંતુ તંત્ર કે સરકારમાંથી કોઈ વાત કરવા તૈયાર થતું નથી। ખેડૂતો જમીન આપવા માટે તૈયાર છે, પરંતુ તેનું વળતર માંગી રહ્યા છે, તો સરકાર જૂના ભાવ આપી દીધા બાદ હવે કોઈ વળતર આપવા તૈયાર ના હોય તેમ ખેડૂતો સાથે કોઈ ચર્ચા કરતા જ નથી। અમે ગાંધી ચિંજા માર્ગે અહીંયા વિરોધ કરવા માટે આવ્યા હતા, તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા ટીયર ગેસના સેલ છોડાયા, ત્યારબાદ ખેડૂતો નીચે બેસી ગયા, અને પોલીસ સાથે કોઈ ઘર્ષણ થયેલ નથી, અને અમે જનતાને સંદેશો આપવા માગીએ છીએ કે અમે ખેડૂત છીએ, અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ પણ પ્રકારનું અહિંસક આંદોલન કરવા માંગતા નથી। અમારું આંદોલન છે એ ગાંધી ચિંજા માર્ગે આગળ ચાલુ રહેશે, અને અમે વિવિધ પ્રોગ્રામો આપતા રહેશું। માઇનિંગનું કામ શરૂ છે ત્યાં જીપીસીએલ કંપનીના કામ ચાલુ હોય ત્યાં આગળ 12 ગામના લોકો, જેમાંથી 500-700 લોકોનું આશ્રય જે છે એ લોકો પોતાની રજૂઆત સારું અને તેમના વિરોધ પ્રદર્શન સારું માટે અત્રે માઇનિંગ સ્થળની આસપાસમાં આવેલા, જ્યાં આગળ તેઓને રસ્તામાં જ પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવેલ છે અને અવસર નીચે તેઓને મુક્ત કરવામાં આવે છે।